હાલમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવ વધી રહ્યા છે, જેને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. રૂપિયા આપવાની લાલચ આપીને એટીએમ કાર્ડ, તેનો પિન નંબર લઈ રૂપિયા ઉઠાવી લેવાનો બનાવ બન્યો હતો, જેને અનુલક્ષીને આવા ગુના થયા હોય તેના આરોપીને પકડવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે ભુજ એલસીબીની ટીમ મુંદ્રા ખાતે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે બારોઈ રોડ પર આવેલી પેરેડાઇઝ હોટેલ પાસે બે હિન્દી ભાષીઓની પૂછતાછ કરતા તેમની પાસે રહેલા મોબાઈલના કોઈ આધાર પુરાવા ન મળતા તેની સઘન પૂછતાછ કરવામાં આવી હતી. તારીખ 11/9 દેના બેંકના એટીએમ પાસે એક ઈસમને વિશ્વાસમાં લઈ તેની પાસે એટીએમ લઈ પાસવર્ડ લઈ તેના એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા હતા તેવું તેમણે કબૂલ્યું હતું. ગોપાલ શાહ રહે મૂળ બિહાર, હાલે કાર્ગો ઝૂંપડપટ્ટી ગાંધીધામ, અને રાજકુમાર પાસવાન રહે મૂળ બિહાર, હાલે કાર્ગો ઝૂંપડપટ્ટી ગાંધીધામ ની અટકાયત કરવામાં આવી હતી, અને તેમની પાસેથી મોબાઈલ નંગ 4, એટીએમ કાર્ડ, રોકડ રૂપિયા 49,900 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 379A અને 114 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.